સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ, તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાનો છે 3 સપ્ટેમ્બરનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનો છું. તો આઈ મેક શ્યોર કે તમે આ વિડીયો લંબાઈ લાસ્ટ જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી. મિત્રો, અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના ઘંટી બટનને દબાવી દો જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન તમને સવારના 5 વાગે તમારા મોબાઈલ ઉપર તમને મળી રહે. અને આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ટેલિગ્રામ ગ્રુપમાં દઈ દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો, એકદમ ફ્રી છે. તમારે એની માટે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો તેના સુધી પહોંચાડી દેશે. આજનો લાઇકનો ટાર્ગેટ છે 100 લાઇકનો. જલ્દ સે જલ્દ લાઇક પૂરી કરી દીજો જેથી મને વધારે વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ આવા ડેલી બેઝ પર 5 વાગે તમારી માટે કરંટ અફેર્સ લાવતો રહું. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટ. ને મિત્રો, સૌથી પહેલો જો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં બોક્સિંગમાં કોણે ગોલ્ડ મેડલ જીતેલો છે, મિત્રો, તો તેનો આન્સર છે અમિત પંઘાલે તાજેતરમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતેલો છે. અને કોમ્પિટિટિવ એક્ઝામ પૂછી શકે કે કેટલા કેટેગરીમાં, તો 49 કિલોની કેટેગરીમાં અમિત પંઘાલે ગોલ્ડ મેડલ જીતેલો છે એશિયન ગેમમાં. કઈ ગેમમાં જીતેલો છે, તો એશિયન ગેમમાં તાજેતરમાં ઇન્ડોનેશિયાના જકાર્તામાં થાય છે આ. મિત્રો, તો આ યાદ રાખજો કે એશિયન ગેમ કઈ જગ્યાએ થઈ છે, તો એશિયન ગેમ જકાર્તામાં થઈ છે, ઇન્ડોનેશિયાના જકાર્તામાં થાય છે. અને તાજેતરમાં ઇન્ડોનેશિયાના જકાર્તામાં જે એશિયન ગેમ થયેલી તેમાં બોક્સિંગમાં કોણે ગોલ્ડ મેડલ જીતેલું છે, તો અમિત પંઘાલે જીતેલું છે. અથવા તો એ પૂછી શકે કે તે અમિત પંઘાલ કઈ રમત સાથે સંકળાયેલો છે, તો બોક્સિંગ અથવા તો તેને સાવ શુદ્ધ ભાષામાં કહીએ તો મુક્કેબાજી માં સંકળાયેલો છે. મિત્રો, તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવી જોઈએ. હવે અમિત પંઘાલ છે મિત્રો, તો અમિત પંઘાલ કઈ જગ્યા સાથે સંકળાયો છે, ભારતના કયા સ્ટેટમાં રહેલ છે, તો આપણે મેપમાં જોઈ લઈએ. હરિયાણામાં રહે છે મિત્રો અમિત પંઘાલ, તો મેપમાં જોઈ લઈએ. આ રહ્યું મેપ મિત્રો, અને આમાં હરિયાણા કઈ જગ્યાએ છે મિત્રો, તો આ જગ્યાએ હરિયાણા છે મિત્રો. હવે હરિયાણા છે મિત્રો, તો હરિયાણા ઉપરથી પ્રશ્ન મને કે હરિયાણાની કેપિટલ શું છે મિત્રો, તો ચંદીગઢ તેની કેપિટલ છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન મને કે તેના સીએમ કોણ છે, તો મોહનલાલ ખટ્ટર હરિયાણાના સીએમ છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે હરિયાણાના રાજ્યપાલ કોણ છે મિત્રો, તો સત્યદેવ નારાયણ તેના રાજ્યપાલ છે મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા હોવી જોઈએ, અમિત પંઘાલ કઈ રાજ્ય સાથે સંકળાયેલો છે અને અમિત પંઘાલે તાજેતરમાં કયો મેડલ જીતેલું છે, તો ગોલ્ડ મેડલ જીતેલું છે મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારત અને નેપાળ વચ્ચે કઈ વસ્તુ પર હસ્તાક્ષર થયું છે મિત્રો. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, યાદ રાખજો મિત્રો. તો રેલવે લાઇન પર હસ્તાક્ષર થઈ છે મિત્રો તાજેતરમાં નેપાળ અને ભારત વચ્ચે. તો શેની માટે કરેલો છે આ હસ્તાક્ષર, તો તાજેતરમાં MOU સાઇન થયેલો છે મિત્રો. MOU મતલબ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અંડરસ્ટેન્ડિંગ. ત્યારબાદ મિત્રો બીજું આવે છે MOA મતલબ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આ MOU ત્યારે સાઇન થાય છે મિત્રો જ્યારે શરૂઆતના સ્ટેજમાં કોઈ પણ વસ્તુ પર મતલબ વાતચીત થતી હોય, તો ત્યારે MOU સાઇન થાય છે. અને જ્યારે બધી જ વસ્તુ પાકી થઈ જાય ત્યારે MOA મતલબ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સિગ્નેચર થાય છે. તો તાજેતરમાં ભારત અને નેપાળ વચ્ચે આ MOA અને MOU થયું છે મિત્રો. કે ભારતના બિહાર પર રાજ્ય વસ્તી રેલવે લાઇન જવાની છે નેપાળ સુધીના કાઠમાંડુ સુધી, એવો હસ્તાક્ષર કરવામાં આવ્યો છે તાજેતરમાં ભારત અને નેપાળ વચ્ચે. હવે કઈ જગ્યાએ જવાની છે આ રેલવે લાઇન, તો તેમણે પહેલાં મેપમાં જોઈ લે કઈ જગ્યાએ છે, તો કઈ કોની કોની વચ્ચે થવાનું છે, તો ભારતના બિહાર રાજ્યથી મતલબ રક્સોલમાં આવેલું છે, રક્સોલથી કાઠમાંડુ સુધીની રેલવે લાઇન સ્ટાર્ટ કરવાના છે ભારત અને નેપાળ વચ્ચે ચાલુ થવાની છે. તો બિહારના રક્સોલથી કાઠમાંડુ સુધી રેલવે ટ્રેક બિછાવવાનો નિર્ણય લીધેલો છે નેપાળ અને ભારત દ્વારા. હવે આ મેપમાં જોઈ લે કઈ જગ્યાએ છે નેપાળ, તો આપણે મેપમાં જોઈએ છીએ કે આ છે બિહાર, તો બિહારમાં આ જગ્યાએ રક્સોલ આવેલું છે. રક્સોલથી માંડીને આ જગ્યા સુધી આ નેપાળના કાઠમાંડુ સુધી રેલવે લાઇન બિછાવવાનો નિર્ણય કરેલો છે ભારત સરકાર અને નેપાળ સરકાર દ્વારા. તો આ ટોટલ રક્સોલ, બિહારના રક્સોલથી નેપાળ સુધી ડાયરેક્ટ ટ્રેન જશે આવનારા ટાઈમમાં, શોર્ટ ટાઈમમાં તેની ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલો છે મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવી ગયું મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન મને કે આ ભારત દ્વારા કરવામાં આવ્યું છે, તો ભારતમાં સૌપ્રથમવાર રેલવે ટ્રેક મતલબ ટ્રેન સૌપ્રથમવાર કઈ જગ્યાએથી કઈ જગ્યા સુધી ચાલેલી, તો બોમ્બેથી થાણા સુધીની ટ્રેન ચાલેલી સૌપ્રથમ ટ્રેન. અને ક્યારે, તો 1853માં સૌપ્રથમ ટ્રેન ભારતના મુંબઈથી થાણે સુધીની ટ્રેન હતી, તો 1853ના રોજ ચાલેલી હતી મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવી જોયું મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં વૃંદાવનમાં
કૃષ્ણ કુટીરનું ઉદઘાટન કોણે કર્યું છે મિત્રો? તો મેનકા રાજીવ ગાંધીએ કર્યું છે. તમે પિક્ચરમાં જોઈ રહ્યા છો કે આ છે રાજીવ ગાંધીના પત્ની મેનકા ગાંધી. તેણે તાજેતરમાં વૃંદાવનમાં કૃષ્ણ કુટીર નું ઉદઘાટન કરેલું છે મિત્રો. હવે આ રાજીવ ગાંધીના પત્ની છે શ્રીમતી મેનકા ગાંધીએ કરેલી છે મિત્રો. તો તેનો ઉદ્દેશ શું છે મિત્રો? તો તેનો ઉદ્દેશ છે મિત્રો કે 1000 વિધવા મહિલાઓને આ કુટીર દ્વારા તેને ગૃહમાં તેને સહકાર આપવામાં આવશે અને તેને સારવાર કરવામાં આવશે અને તેને સારું જીવનધોરણ પૂરું પાડવા માટે આ કૃષ્ણ કુટીર યોજનાનું મતલબ ઉદઘાટન કરવામાં આવ્યું છે. કોને કોના દ્વારા? તો મેનકા ગાંધી દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું છે મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવી ગયું મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ચોથું IAVC નું ઉદઘાટન ક્યાં થયું છે મિત્રો? તો નેધરલેન્ડમાં થયું છે મિત્રો. સૌથી પહેલાં તો આપણને પ્રશ્ન થશે કે IAVC છે શું મિત્રો? તો તેનું ફૂલફોર્મ છે, લખી લેજો મિત્રો. તો તેનું ફૂલફોર્મ બોલું છું મિત્રો, ઇન્ટરનેશનલ આયુર્વેદ કોંગ્રેસ. ફરીથી બોલું છું મિત્રો, IAVC નું ફૂલફોર્મ છે ઇન્ટરનેશનલ આયુર્વેદ કોંગ્રેસ મિત્રો. ત્યારબાદ મિત્રો આ નેધરલેન્ડમાં થયેલું છે. તો આપણે ડિસ્પ્લે ઉપર તમને દેખાતું હશે આ છે નેધરલેન્ડનો મેપ નકશો છે મિત્રો. નેધરલેન્ડ છે તો નેધરલેન્ડ ઉપરથી પ્રશ્ન બને કે નેધરલેન્ડની કેપિટલ શું છે મિત્રો? તો નેધરલેન્ડની કેપિટલ છે એમ્બર્સ્ટન. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે તેની નેધરલેન્ડની કરન્સી શું છે મિત્રો? તો યુરો તેની કરન્સી છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે તેના પ્રધાનમંત્રી કોણ છે, મતલબ પ્રાઇમ મિનિસ્ટર નેધરલેન્ડના? તો નેધરલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર છે માર્ક રૂતે, તેના નેધરલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં નાસાના વૈજ્ઞાનિકો દ્વારા કઈ જગ્યાએ પાણી છે તેવું કહેલું છે ચોક્કસતાપૂર્વક? તો બૃહસ્પતિ પર પાણી છે તેવી નાસાના વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવે નાસા છે તો સૌથી પહેલાં આપણને પ્રશ્ન થશે કે નાસા છે તો નાસાનું ફૂલફોર્મ શું છે? તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે નાસાનું ફૂલફોર્મ છે નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ફરીથી બોલું છું મિત્રો, તમને ડિસ્પ્લે ઉપર દેખાતો હશે નાસાનું ફૂલફોર્મ. તો નાસાનું ફૂલફોર્મ છે નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. હવે નાસા છે તો નાસાની સ્થાપના ક્યારે થયેલી મિત્રો? કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે કે નાસાની સ્થાપના થયેલી છે 1958 રોજ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે નાસાનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે મિત્રો? તો નાસાનું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન DC, જે ન્યુયોર્ક સિટીમાં છે, મતલબ અમેરિકામાં છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવી ગયું મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં મિસ યુનિવર્સ 2018 કોણ બન્યું છે મિત્રો? તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે કોણ બન્યું છે મિસ યુનિવર્સ. તો નિહાલ ચુડાસમા બનેલી છે મિત્રો. તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન તમારી માટે બની શકે કે તાજેતરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયાની કઈ વ્યક્તિ કઈ છોકરી બનેલી છે? તો નિહાલ ચુડાસમા બનેલી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે તાજેતરમાં મિસ વર્લ્ડ પણ એક વ્યક્તિ બનેલી છે મિત્રો. તો તે વ્યક્તિનું નામ શું છે મિત્રો? તો માનુછી છિલ્લર. ફરીથી બોલું છું મિત્રો, એ વ્યક્તિનું નામ છે માનુછી છિલ્લર. તો આ પ્રશ્નનો જવાબમાંથી તમને આઈડિયા આવી ગયો મિસ યુનિવર્સ કોણ છે તો નિહાલ ચુડાસમા, અને મિસ વર્લ્ડ કોણ છે તો માનુછી છિલ્લર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે તાજેતરમાં મહિલા હોકીનો હોકીએ કયું મેડલ જીતેલું છે મિત્રો? તો સિલ્વર મેડલ જીતેલું છે. તો આ પ્રશ્ન હોકી છે. તો મહિલા હોકી તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ છે મહિલા હોકી ટીમના મહિલા ટીમે તાજેતરમાં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતેલું છે. હવે તો પ્રશ્ન બને કે આ મહિલા હોકીએ સિલ્વર મેડલ જીતેલું છે તો કઈ ટીમને હરાવીને સિલ્વર મેડલ જીતેલું છે? તો જાપાનને હરાવીને સિલ્વર મેડલ જીતેલું છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે મહિલા ક્રિકેટ હોકીએ ઇન્ડિયા દ્વારા મહિલા હોકી સૌપ્રથમવાર ક્યારે રમાયેલી હતી મિત્રો? તો 1982 રોજ મહિલા હોકી રમાયેલી છે મિત્રો. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન બની શકે તે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે મહિલા ક્રિકેટ મતલબ મહિલા હોકી સૌપ્રથમવાર ઇન્ડિયામાં ઇન્ડિયા દ્વારા કઈ ક્યારે રમાયેલી હતી? તો 1982 રોજ રમાયેલી હતી મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવ્યું મિત્રો. ત્યારબાદ મિત્રો કાલના સવાલના પ્રશ્નના જવાબ લઈ લઈએ મિત્રો કે ગુજરાતમાં ખાણ કઈ જગ્યાએ થાય છે મિત્રો? તો તેનો સાચો આન્સર છે બારડોલીમાં થાય છે સૌથી વધારે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે ચોટીલા પર્વત કઈ જગ્યાએ જિલ્લામાં આવેલો છે મિત્રો? તો સુરેન્દ્રનગરમાં આવેલો છે મિત્રો. ત્યારબાદ મિત્રો થર્ડ ક્વેશ્ચન છે કે ગુજરાતના કયા જિલ્લામાં આરાસુરનો ડુંગરો આવેલો છે મિત્રો? તો બનાસકાંઠામાં આવેલો છે. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો, આવી રીતે ફીડબેક આપતા રહેજો જેથી મને પણ વધારે વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ આવે ડેઇલી બેસ પર વિડીયોઝ અપલોડ કરતો રહો. અને તમને તમારો કોઈ પણ ડાઉટ્સ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો, 24 કલાકની અંદર તમારો હરેક પ્રોબ્લમનું સોલ્યુશન મારી આ ચેનલ પરથી મળી જશે એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. તમારો કોઈ ડાઉટ્સ હોય, તમારે કોઈ એક્ઝામ રિલેટેડ ક્વેરી હોય તો
પ્લીઝ બે ધડક ને બે મિંદાસ તમારી કોમેન્ટ લખો, 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરીને. વિડીયોઝ પસંદ આવતો પ્લીઝ લાઇક જરૂર કરજો. આજનો લાઇકનો ટાર્ગેટ છે 100 લાઇકનો, જલ્દ સે જલ્દ લાઇક પૂરી કરી દીજો મિત્રો. તમે વધારે વધારે લાઇક કરશો, કોમેન્ટ કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે. તમે લાઇક કરો તો મને વધારે વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ આવા ડેલી બેસ પર વિડીયોઝ બનાવતો રહે મિત્રો. તો પ્લીઝ લાઇક જરૂર કરી દેજો મિત્રો. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્નો જોઈ લઈએ કે ગુજરાતમાં સૌથી વધારે લેવાતો પાક કયો છે મિત્રો. તો ઓપ્શન છે બાજરી, ઘઉં, જુવાર, ચોખા. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન છે કે અભયઘાટ કયા મહાન પુરુષની સમાધિ છે મિત્રો. તો મોરારજી દેસાઈ, જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી અને આમાંથી કોઈ પણ નહીં. ત્યારબાદ મિત્રો થર્ડ ક્વેશ્ચન છે કે ગુજરાતમાં દવાની ફેક્ટરી કઈ જગ્યાએ ખોલવામાં આવી હતી. તો ઓપ્શન છે વડોદરા, ભાવનગર, જામનગર અને બારડોલી મિત્રો. તો આ ત્રણેય ક્વેશ્ચનનો આન્સર તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખો. 24 કલાકની અંદર હર મુંટીની કોશિશ કરીને તમને ફીડબેક આપવાની કોશિશ કરીને તમે કોઈ તમારો કોઈ મંતવ્યો અથવા તો તમે કોઈ વિડીયોઝ તમે મેળવવા માગતો હોય તો તમે પણ કોમેન્ટ્સમાં લખો, જેથી તમારા મનપસંદ વિડીયોઝ મારી ચેનલ પરથી અપલોડ કરીને તમારી એક્ઝામને ઓર ઝદા ઇઝી અને સરળ બનાવવાની હર મુંટીની કોશિશ કરવામાં આવશે આ ચેનલ પરથી. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. પ્લીઝ લાઇક જરૂર કરી દેજો મિત્રો. આજનો લાઇકનો ટાર્ગેટ છે 100 લાઇકનો, જલ્દ સે જલ્દ કરી દેજો. તમે તો સામાન્ય રીતે કરી શકો છો મિત્રો. વિડીયોઝ તમને પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરજો, જેથી મને પણ મોટિવેશન મળે અને કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયોઝ પહોંચી જશે અને એની દુઆ પણ તમને મળી રહેશે. તો પ્લીઝ લાઇક જરૂર કરજો મિત્રો. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો. હું આશા રાખું તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય મિત્રો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. બેસ્ટ ઓફ લક ફોર ધ એક્ઝામ. સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે.